राजकारण में जोड़ावाने लईने नरेश पटेले वधु एक तारीख आपी। नरेश पटेले कह्युं हूं 10 दिवस में राजकारण में जोड़ावाने लईने निर्णय करीश। तो नरेश पटेले दिल्ली थी परत आव्या बाद आ निवेदन कर्युं छे। राजकारण में जोड़ावाने लईने नरेश पटेले फरी एक बार मुद्दत आपी छे। तो महत्वनुं छे कि नरेश पटेलना राजकारणमां जोड़ावाने लईने तारीख पर तारीख आवी रही छे, त्यारे नरेश पटेले वधु एक तारीख आपी छे। तेमणे दिल्हीथी परत आव्या बाद निवेदन आप्युं के हुं 10 दिवसमां राजकारणमां जोड़ावाने लईने निर्णय जाहेर करीश। तो महत्वनुं छे कि नरेश पटेले दिल्हीथी परत आव्या बाद आ निवेदन कर्युं छे। तो नरेश पटेलने राजकारणमां जोड़ावाने लईने अनेक अटकळो आवी रही छे, अनेक तारीखो आवी रही छे, अनेक मुद्दतो पड़ी रही छे, त्यारे वधु एक मुद्दत आवी छे। नरेश पटेले 10 दिवसमां निर्णय जाहेर करवानी वात करी छे। तो महत्वनुं छे कि नरेश पटेलने दरेक राजकीय पक्ष तरफथी आमंत्रण आपवामां आवी रह्या छे, त्यारे नरेश पटेल राजकारणमां जोड़ावा मुद्दे तारीख पर तारीख आपी रह्या छे। तो महत्वपूर्ण समाचार कही शकाय, नरेश पटेलना राजकारणमां जोड़ावाने लईने हवे वधु एक तारीख सामे आवी छे। नरेश पटेले दिल्हीथी परत फर्या बाद कह्युं के हुं 10 दिवसमां निर्णय जाहेर करीश। ધારાસભ્યો સાથે આપણે તમે હાઈકમાન્ડના મહિલા છો એવું ને એવું તમને ફોન કરવામાં સાથે એટલે બધા કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતે ગઈકાલે શું કહ્યું હતું આવો સાંભળીએ। નરેશભાઈ પટેલ કઈ પાર્ટીમાં જોડાશે એની ઘણી બધી વાતો થઈ, આપ પાર્ટી, ભાજપ પાર્ટી, કોંગ્રેસ પાર્ટી, ત્યારે સારા વ્યક્તિઓ રાજકારણમાં આવે એના ભાગરૂપે, એના પ્રયાસ રૂપે અમે ચારેય ધારાસભ્યોએ નરેશભાઈ સાથે વાર્તાલાપ કરી અને હાઈકમાન્ડ સાથે વાતો કરવાનો એક પ્રયાસ કર્યો છે અને બહુ સારી એવી વાત થઈ છે। આવનાર એકાદ વીકની અંદર આ વસ્તુનો એન્ડ આવી જશે અને ખુદ નરેશભાઈ અને અમારું હાઈકમાન્ડ જ આવનાર દિવસોમાં કયા પ્રકારનું ક્યારે ડિક્લેરેશન થશે એ મીડિયા મારફત જણાવશે। જે પ્રમાણે મિટિંગ થશે, જે પ્રમાણે અમે મળીએ છીએ, જે પ્રમાણે અમે હાઈકમાન્ડ સાથે આજે ત્રણેક કલાકની જે વાતો થઈ છે એ પ્રમાણે અમને વિશ્વાસ છે કે નરેશભાઈ કોંગ્રેસ સાથે જોડાશે। એવી કોઈ ડખા જેવી વાત જ નથી, ખુલ્લી વાત છે, આપ પાર્ટી આવવાની વાત છે, સીટ શેરિંગની તો વાત જ ક્યાં આવે। જાગ્યા ત્યાંથી સવાર વિચારવાનો સમય નાની વાત તો નથી, સામાજિક અગ્રણી છે, કોઈ નાની વ્યક્તિ નથી અને એ વ્યક્તિનું વ્યક્તિત્વ એ પ્રમાણનું છે કે નિર્ણય લેતા પહેલા 100 વાર વિચારવું જોઈએ, નિર્ણય લીધા પછી બેકફૂટ ઉપર ના આવવું પડે એના માટે થોડુંક લેટ ના, એ વાતમાં એટલા માટે તથ્ય નથી, રાહુલજીની હાજરીમાં એટલા માટે નહીં જોડાય। નરેશ પટેલ જ્યારે પણ જોડાશે અમદાવાદ ગાંધીનગર એટલે કે અમદાવાદ એરિયામાં જ જોડાવાનો એટલા માટે અમે માની શકીએ કે દાહોદ વિસ્તારની અંદર ના જોડાય અને હોમ ટાઉન એટલે મીન્સ કે અમદાવાદની અંદર જોડાય એવું મારું માનવું છે।